જી રુઝાન જી, હું સૌથી પહેલા આપની શરૂઆત કરવા માંગીશ કે તાજેતરમાં જે સર્વે થયો છે તે પ્રમાણે ઓનલાઈન શોષણના શિકારના કારણે 46% જેટલા લોકો એકાઉન્ટ ડિલીટ કરી દેતા હોય છે, શું કહેવું છે? સૌથી પહેલા આ જે સર્વે થયો છે એ બિલકુલ મેં જોયું, જે વાંચ્યું તો લોજિકલ સર્વે છે. લોજિકલ એ રીતે છે કે અગર આપણે વાત કરીએ, મેં થોડા દિવસ પહેલા જ વાંચ્યું હતું પેપરમાં કે એક બહેને કોઈ કે એમના ફોટો મોર્ફ કર્યા. મોર્ફનો મતલબ એ કે મોઢું એમનું હોય પણ બોડીમાં કોઈ બીજાનું બોડી હોય, એટલે બિકીની વાળું બોડી હોય, આડું અવળું હોય, અને મોર્ફિંગ કરીને બેનને બદનામ કરવાની કોશિશ કરતા હતા. હવે બદનામ કેમ કરવા માંગતા હતા? કારણ કે જે બી અદાવત હોય યા શું કહેવાય જેલસી હોય યા જે બી કંઈક જૂનું રિલેશન હોય, તો એ લોકો પછી એને હાઉ ટુ મેલાઇન અ પર્સન, કોઈ માણસને કઈ રીતે બદનામ કરવું, તો આ એક નવી રીત છે. એટલે વર્ષોથી આટલા આજે થેન્ક્સ ટુ સાયબર વર્લ્ડ આ નવી રીત આવી છે કે લોકોને આ રીતે બી બદનામ કરાય, તો એટલા માટે એને કરીને પછી પેલા બેન. હવે પોઈન્ટ એ છે કે આ તો હવે બધું આમ જોવા જાય તો આમ કોમન કહેવાય, કારણ કે આપણે હજાર વાર લોકોને કહીએ છીએ કે ભાઈ તમારા પર્સનલ ફોટોઝ ના મૂકતા, તમે આમ ના કરતા તેમ ના કરતા, જે લોકો મૂકે છે ને આપણે એના કયા એના પ્રત્યાઘાત થાય છે પછી વાત કરીએ. પણ તો કમિંગ ટુ યોર પર્ટિક્યુલર પોઈન્ટ, એટલે પેલા બેનના ફોટો મૂકી અને બેને સુસાઇડ કર્યો. હવે આ સૌથી બહુ જ ગંભીર વાત કહેવાય. ગંભીર એટલે કહેવાય કે આ જસ્ટ એક મોર્ફિંગ હતું. યુ કુડ ઓલવેઝ ગો એન્ડ પ્રૂવ એની વેર ઇન ધ વર્લ્ડ કે આ મોર્ફિંગ હતું, પણ એ બેને સુસાઇડ કેમ કર્યો એ આનું સોશિયલ મીડિયાનું રીઝન આવ્યું કે એટલા માટે કર્યો છે. એટલે ઘણા લોકો ગભરાઈ જાય છે. કારણ કે એટલા માટે ગભરાય છે કેમ કે આજ સુધી એ લોકો માટે સોશિયલ મીડિયા, થેન્ક્સ ટુ મોબાઈલ સોશિયલ મીડિયા વધારે પોપ્યુલર થયું. કારણ કે ઘણા લોકો મે બી કમ્પ્યુટર નથી વાપરતા પણ મોબાઈલ વાપરે છે, અને મોબાઈલમાં ફેસબુક બોલો, ટ્વિટર બોલો, વોટ્સએપ બોલો, જે બધું એ લોકોને ઇઝી પડે છે, એટલે એ લોકોને એટલી જ નોલેજ છે. એ લોકોને ડીપર નોલેજ નથી કે હાઉ ધે કેન પ્રોટેક્ટ ધેમસેલ્ફ, અને એટલા માટે એ લોકો જયારે ખબર પડે કે આનો મિસયુઝ થાય છે, આ લોકો ગભરાય છે, સમબડી સ્ટોકિંગ ધેમ્સ, એટલે સાયબર સ્ટોકિંગ થાય, હેરેસિંગ થાય, તો એ લોકો પોતાનું પ્રોફાઇલ ડિલીટ કરે, કારણ કે ધે ફાઇન્ડ કે દેટ ઇઝ ધ બેસ્ટ રૂટ આઉટ. અને ઓબ્વિયસલી એટલા માટે આજે આપણે ફિગર્સ આવ્યા છે, એ દેટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ જેના લીધે આ ફિગર્સ આવ્યા છે. જી બિલકુલ.